અમારા ગચ્છાધિપતિ ગુરુદેવ જીવનના 83મા વર્ષે પણ એમની બાજુમાં એક પુસ્તક પડ્યું જ હોય અને એ પુસ્તક લઈ અને એના પર ચિંતન ચાલુ ને ચાલુ જ હોય. 45 આગમની જે મોબાઈલ લાઇબ્રેરી કહેવાય, જીવતી જાગતી લાઇબ્રેરી કહી શકાય, એવા મહાપુરુષને પણ 83મી ઉંમરે અંતિમ દિવસોમાં શાસ્ત્રની જરૂર પડે. હું અને તમે કઈ વાડીના મૂળા છીએ કે આપણે શાસ્ત્રની જરૂર નહીં? શરમ આવે છે. 12th માં અને કોલેજમાં ગયેલા છોકરા હવે જો પાઠશાળામાં જાય, શરમ. હોટલમાં જતા શરમ નહીં, મૂવી જોવામાં શરમ નહીં, પાર્ટીમાં જવામાં શરમ નહીં, ડાન્સ કરવામાં શરમ નહીં, સ્વિમિંગમાં જવામાં શરમ નહીં, એકમાત્ર ઉપાશ્રય કે વ્યાખ્યાનમાં કે પાઠશાળામાં જવામાં શરમ. અમારી ઉંમરનું ત્યાં કોઈ નથી. અરે કોઈ નથી તો તમે શરૂઆત કરો, તમારી પાછળ કોક આવશે. કાકા કે કોલેજમાં આવ્યો, ભગવાન સાઈડમાં ગયા, પ્રેમિકા કેન્દ્રમાં ગોઠવાઈ ગઈ. 2-3 વર્ષ થયા, ડિગ્રી થઈ ગઈ, ગ્રેજ્યુએટ થઈ ગયો, ડિગ્રી મળી ગઈ, મા બાપે કીધું એ જગ્યાએ પરણી ગયા. આજનો જમાનો નહોતો. આજની મમ્મી સામેથી પૂછે, બેટા તારે કઈ હોય તો કહી દે. વાહ, કહી દે. એકી અને તમારે એને પરણાવવાની કે તમને ઉચિત લાગે એ જગ્યાએ તમારે પરણાવવાની. અમે તો બહુ ઓપન માઇન્ડ છીએ, અમે નેરો માઇન્ડ નથી. આ ઓપન માઇન્ડ અને નેરો માઇન્ડ નથી ને બ્રોડ માઇન્ડ છીએ એ બધાને છે ને ભવિષ્યમાં શું ભોગવવું પડશે એની એને કલ્પના નથી. તમારા સંતાનને શું અનુભવ છે? તમે અનુભવમાંથી પસાર થયા છો, નક્કી કોણ કરે? એ તો જોઈ જોઈને બહુ બહુ તો રૂપ અને રૂપિયા બે ચીજ જોવાના, બીજું કઈ નહીં. હું પરણી ગયો એટલે ઓલી પ્રેમિકાનો ફોટો ગયો, અને હવે કોનો ગોઠવાયો? વાઈફનો ફોટો. નોકરી મળી ગઈ સવારે 10 થી 7, જ્યારે જ્યારે મન થાય ફોટો જોઈ લઉં. મેરેજને 2 વર્ષ પસાર થયા, એક બાળકનો જન્મ થયો. રમાડવાની બહુ ઈચ્છા થાય પણ નોકરી છૂટકો નહીં, રોજ જવું જ પડે. એ ઉઠે પહેલાં હું નીકળી જાઉં, હું આવું એ પહેલાં એ સૂઈ ગયો હોય. મને બહુ ઈચ્છા થાય એટલે મને થયું એનો ફોટો ગોઠવી દઉં. હવે કોણ ગયું? ખ્યાલ આવ્યો? વાઈફ ગઈ અને કોણ ગોઠવાઈ ગયું? છોકરો ગોઠવાઈ. ધીરે 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 છોકરો મોટો થયો, ભણી ગણીને તૈયાર થયો. મા બાપ ગુજરી ગયા, છોકરાના મેરેજ થયા, એને ઘેર છોકરો આવ્યો, અને દાદાને હંમેશા દીકરા કરતા પોતરો વધારે વાલો, મૂડી કરતા વ્યાજ વાલું. છોકરો ગયો, કોણ ગોઠવાઈ ગયું? પોતરો ગયો. અને એકાદ 2 વર્ષનો થયો ત્યાં એક દિવસ વહુએ ઘટસ્ફોટ કર્યો, આ ઘરની અંદર કાં પપ્પા રહેશે કાં આપણે રહેશું, હવે આ ઘરમાં આપણે બધા સચવાઈ શકીએ એમ નથી. મમ્મી ભલે ગુજરી ગઈ છે પરંતુ પપ્પા રહી શકશે, કાં તો પપ્પા રહે કાં તો આપણે બેમાંથી એક. અને મને ઘરના ઘરમાંથી ઘરડા ઘરની અંદર મોકલ્યું. લોહી પાણી એક કરીને જે ઘરને તમે ઊભું કર્યું હશે, ખબર નથી આવતીકાલે તમારો દીકરો જેને ઠાઠથી મેરેજ કરાવ્યા હશે, એ જ દીકરો મોટો થયા પછી પત્નીનો ચડાવ્યો, તમારા ઘરના ઘરમાંથી તમને જ બહાર મૂક્યો. જેવો હું રસ્તા પર આવી ગયો, મને વિચાર આવ્યો કે જે છોકરાનો ફોટો હાઈએસ્ટ વર્ષ સુધી મેં પાકીટમાં ગોઠવ્યો, નથી ભગવાનને ગોઠવ્યા, નથી એટલી પ્રેમિકાને, નથી મારી પત્નીને, નથી મારા પુત્રાને, સૌથી વધારે સમય જે દીકરાનો ફોટો મેં મૂક્યો હતો એ જ દીકરો કૃતજ્ઞ નીકળ્યો, એણે મને ઘરના ઘરમાંથી બહાર કાઢ્યો, તો હવે આ પાકીટમાંથી હું એનો ફોટો બહાર કાઢી દઉં. અંતે અંતે આ પરિવાર મને કામ ન લાગ્યો, અંતે મને ભગવાન જ કામ લાગશે. ફરી પાછો ફોટો એણે ત્યાં ગોઠવી દીધો. ટીસીને એણે વાત કરી
કે એટલા માટે મેં અહીંયા ભગવાનનો ફોટો ગોઠવ્યો છે. સુરતનું સ્ટેશન આવ્યું, ટીસીની ડ્યુટી પૂરી થઈ, ઊભો થયો, પ્લેટફોર્મ પર ગયો અને પ્લેટફોર્મ પર જ્યાં બુક સ્ટોલ હતો ત્યાં જઈને એણે પોતાનું પાકીટ બહાર કાઢ્યું અને એણે ત્યાં બુક સ્ટોલના માલિકને કીધું, ભાઈ આ સાઈઝનો એક ફોટો આપને મારે પાકીટમાં ગોઠવો.